ડભોઈમાં એક્શન એઇડ સંસ્થા દ્વારા 16 દિવસીય અભિયાનના સમાપન અંતર્ગત કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું હતું. એક્શન એઇડ એસોસિએશન સંસ્થા સામાજિક અને ઇકોલોજીકલ ન્યાય માટે કામ કરે છે. એક્શન એઇડ 1972 થી ભારતમાં સૌથી પછાત સમુદાયો સાથે સંકળાયેલ છે. સમર્થકો સમુદાયો સંસ્થાઓ અને સરકારો સાથે મળીને બધા માટે સમાનતા બંધુત્વ અને સ્વતંત્રતા માટે પ્રયત્નશીલ છે. એક્શન એઇડ એસોસિએશન 24 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાર્ય કરે છે. આ સાથે એક્શન એઇડ સંસ્થા કુદરતી અને માનવ સર્જિત આપદાઓમાં પણ સહયોગ આપે છે. કોરોના મહામારીથી અસરગ્રસ્ત લોકોને સહયોગ કરવા ઉપરાંત જરૂરી સાધન સહાય ઉપલબ્ધ કરાવી જરૂરિયાતમંદ લોકોને સહયોગ આપવાનું કામ ભારતના 24 રાજ્યોમાં સંસ્થા કરી રહી છે. પૂરા વિશ્વમાં મહિલાઓ પર થતી હિંસાનો વિરોધ કરવા, વ્યક્તિગત અને સામૂહિક સકારાત્મક બદલાવના પ્રયત્નોને મજબૂત કરવા અને વ્યાપક અર્થમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી 16 દિવસીય અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે એક્શન એઇડ સંસ્થા પણ ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં આ 16 દિવસીય અભિયાન અંતર્ગત વિભિન્ન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 16 દિવસીય અભિયાન દરમિયાન ગુજરાતમાં ઘટતો જતો લિંગાનુપાત, કાર્યસ્થળ પર યૌના હિંસા, બાળલગ્ન, સંપત્તિમાં અધિકાર, મહિલાઓ પર થતી વિવિધ પ્રકારની હિંસા અને એકલ સ્ત્રીઓ સાથે સંકળાયેલ વિવિધ પાસાઓ ઉપર જાગૃતિ લાવવાની સાથે સાથે સમાજમાં સંવેદનશીલતા ઊભી થાય તેના માટે ચર્ચાઓ, ગોષ્ઠીઓ, સંમેલન, મીટિંગ, ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાનનું સમાપન તારીખ 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ નિમિત્તે ડભોઈ ઉમેદ એજ્યુકેશન એન્ડ સપોર્ટ સેન્ટર ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ શહેર અને ગામડાની 160થી વધુ મહિલાઓ સહભાગી થઈ હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડભોઈ પ્રાંત અધિકારી શિવાની ગોયલ હાજર રહ્યા હતા. સાથે સાથે ડભોઈ મહિલાઓ તેમજ સમાજ સુરક્ષા અધિકારી અને તાલુકાની મહિલાઓ પણ હાજર રહ્યા હતા.